બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી પાંચો પરમાંસ કી જય. જય સ્મરણ કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
Swami Narayana, Swami Narayana. Bolo Swami Narayana Bhagavan Ki Jai. Vachanamrut Dvishatabdi Mohotsav જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હીરાપુરના આંગણે યજમાન શ્રી એવા ઈશ્વરભાઈ, એમના પુત્ર નટુભાઈ, રમેશભાઈ અને હસમુખભાઈ અને અમારા જે હરિભગતો એવા વાસુદેવભાઈ, ઈશ્વરભાઈ ધાંગધ્રામાં છે એટલે અમારા તો કહેવા જ જોવે ને, તો સારા એવા યજમાન પદે ઈશ્વરભાઈએ જે સંકલ્પ કર્યો છે કે મારા જીવનની અંદર સત્કાર્ય કરતો જાઉં, પણ વારંવાર જે દિવસથી કે પૂજ્ય મોટા સ્વામી એટલે ધર્મજીવન સ્વામી એમનો રાજીપો મળ્યો ત્યારથી જ વાલા ભક્તજનો એક એક સત્કાર્યોને કરતા જાય, ત્યાર પછી કે સારીએ ખાખરિયાની ખેડ કરી હોય ધર્મપ્રસાદ સ્વામી વિરમગામ રહીને દરેક હરિભક્તોને સુખ આપ્યું છે, ત્યાર પછી પ્રેમની મૂર્તિ એવા પ્રેમ સ્વામી, તો એક એક હરિભક્તોને ટકોર કરી અને બોલાવી, અને જો કદાચ આપણી ગાડી અવરા રસ્તે રમેશભાઈ ગઈ હોય ને તો સ્વામી સવરા રસ્તે ચડાવે છે. આવા ત્રણ ત્રણ સદગુરુ સંતોને આપણે પેલા તાળીથી વધાવીએ. અને મને શાસ્ત્રી જગત પ્રકાશ સ્વામીએ કહ્યું કે તમારે 53 અને 54 નું વચનામૃત પ્રથમનું એ બેમાંથી ફાવે એની કથા તમારે કરવાની, પણ બે વચનામૃત સંત મહિમાના છે એમ, કે જેને જેને સંતનો મહિમા હરિભક્તોએ બતાવ્યો અને હરિભક્તોએ સમજો છે સંતનો મહિમા, તો એવા હરિભક્તોએ કેવા કાર્યો કર્યા ને કેવા એના કલ્યાણ થયા છે. તો પહેલાં તો તમારી પાસે વચનામૃત વાંચી અને પછી આગળ કથાને વધારીએ વાલા ભક્તજનો. તો વચનામૃત 53 મોટા સાધુનો ગુણ લેવાથી વધવાનું વ્રતમાન ભંગ કરે ત્યારે જ અવગુણ લેવાનું. તો આજે આપણી સમક્ષ જે સંતો બે બાજુ બિરાજમાન છે તો એમાંથી એકે સંતનો અવગુણ લેવાનું ક્યાંય એવો તમને દેખાય નટુભાઈ? તો મહારાજ આ બોલે છે વચનામૃતની અંદર, મહારાજની અમૃતવાણી કડવા લીમડા નીચે બેસી અને મીઠી વાણી ઉચ્ચારી છે. કડવો લીમડો છે પણ એ ગુણકારી છે, એને પીવામાં આવે ને તો માણસ માત્ર નિરોગી થઈ જાય, પણ જે કડવાશ ન લેવાની હોય ને એ જો લેવાઈ જાય ને તો એને પાછું કંઈક અવરું થઈ જાય એમ, કે રિએક્શન આવી જાય. તો સ્વામી લખી રહ્યા છે 5-5 સંતો આપણા. સ્વામીએ સવારની કથામાં કહ્યું હતું કે એક પછી એક આપણા નેતાઓ કે ભાગવતની અંદર વેદ વ્યાસ ભગવાન, રામાયણની અંદર વાલ્મીક ઋષિ, આ દરેક જગ્યાએ એક એક થઈ ગયા. કે પણ સત્સંગી જીવન વાંચો કે સરસ મજાનો આ એક વચનામૃત ગ્રંથને લઈએ તો 5-5 સંતોએ ચાતક પક્ષીની જેમ આમ એકદમ ધ્યાન રાખી અને મહારાજ શું બોલ્યા છે, મહારાજે કેવા વસ્ત્રો પરિધાન કર્યા છે, એક એક નાની બાબતને પણ લખી નાખ્યું છે એમ, કે મહારાજની પાગ ઉપર તોરા લટકતા હોય તો એ કેવા પુષ્પ હતા એ તો લખ્યું છે માણેકભાઈ, પણ એમાં એ ભમરાવો ગુંજાર કરે છે તો સંતો એ પણ લખી લીધું, કે ફૂલડા જે તોરાઓ લટકે છે એમાં ભમરાઓ પણ ગુંજાર કરી રહ્યા છે. તો આ એક પહેલો જે પહેલો પેરેગ્રાફ છે ને તો એ ધ્યાન કરવાનો છે, એ પેરેગ્રાફ કે જે મથાળું બાંધ્યું, કારણ કે આપણું મન આડું અવરું ડોલતું હોય
તો એમાં એ પહેલી શરૂઆતમાં ધ્યાન દઈ દઈએ તો વાંધો ન આવે. સ્વામિનારાયણ હરે. સંવંત 1877 ના મહાવદી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીય ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. કોના મંદિરની આગળ હતા? આ ધ્યાન બતાવે છે કેવું ધ્યાન કરવું એમ. હશુભાઈ, તો વાસુદેવ નારાયણના મંદિરની બાજુમાં, અને ધોળો સુરવાળ પહેરો હતો, ને ધોળો અંગરખો પહેરો હતો, ને જરકસી શેડાનું કસુંબલ ભારે સેલું બાંધ્યું હતું, ને જરકસી શેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો, ને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા. હવે આંખ બંધ કરીને આ તોરાનું ધ્યાન કરો ને તો એ મૂર્તિ આખી આવી જાય આપણને ધ્યાનમાં. પણ અત્યારે આ જમાનામાં ધ્યાન રાખવાની જરૂર છે સંતોનું, હું બીજું નથી કહેતો. ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે. એ તો બરાબર છે કે સાધુનો સમાગમ કરીએ એટલે આપણું જીવન વૃદ્ધિને પામે, પણ સત્સંગમાં રિયા થકા જો દિવસે દિવસે સત્સંગ આપણામાંથી ઘટતો જાય છે તો એનું શું કારણ? હે, આજ શું હતું જમવામાં? શિખંડ હતો એટલે કદાચ નહીં બોલાતું હોય, વધારે જમી ગયો હોય એટલે. અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે? આ કોણ પૂછે છે? આપણી માં પૂછે છે, મુક્તાનંદ સ્વામી. કોને પૂછે? આપણા બાપને. કે મહારાજ, એક દિવસે દિવસે વધતો જાય છે ને એક દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે. તો મોટા અને અડે એવા આંબી જાય એવા મોટા, તો ભજન ભક્તિથી જ્ઞાનથી મોટા, સમજણથી મોટા, તો આથી મોટા સાધુ ક્યાં ગોતવા જઈશ? જે મને તમને મળ્યા છે પછી એથી બીજે ક્યાંય વિશેષ મળવાના નથી. અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. સાધુની એક એક ક્રિયાઓ છે ને એ ગુણ લેવા જેવી હોય છે. હા, મહારાજ એવું કીધું, કોઈની પ્રકૃતિ એવી હોય કે ચાલતા હોય તો આમ એની દ્રષ્ટિ ચક્કર વક્કર થતી હોય તો પછી સાધુને કંઈ કામી ન સમજવો. બિલાડાની પેઠે નીચું જોઈને ચાલતો હોય તો એ શું નિષ્કામી હોય? ભગુ બાપા, તો મહારાજ કે તો પ્રકૃતિ છે કે આમ ચકળ વકડ દ્રષ્ટિથી ચાલતો હોય તો મહારાજ કે નિષ્કામી હોય છે, અને કૂતરા બિલાડાની જેમ નીચું જોઈને ચાલતો હોય તો એ કદાચ કામ્ય હોય. કે એ તો મહારાજ કે ભેગા રહીએ ત્યારે ખ્યાલ આવે. તો એમ સાધુનો જેટલો ગુણ લેવાય ને એટલો ગુણ લેવો, એમ ક્યારે અવગુણ ન લેવો. કદાચ તમારા જીવના વાસ્તે સાધુ કદાચ મનુષ્ય ચરિત્ર તમારી પાસે કરે તો તે દિવસે તમારે ઊભા થઈને નાચવું જોવે કે હા હા, સ્વામી આજ મનુષ્ય ચરિત્ર કર્યું એક તો આજ મારું કંઈક ભાગ ખુલી ગયું એમ. પણ આપણે જો મનુષ્ય ચરિત્ર જોઈ અને અભાવ આવી જાય કે આવું તો અમારા છોકરાએ નથી કરતા, તો તે દિવસે આપણું પતન થઈ જાય. ભાવ જાગવો પડે એમ.
નન સંતોના પંક્તિના જે સંતો જે મહારાજ વખતના એક એક સાધુને જોઈએ તો એ વખતના જે હરિભક્તોને જોઈએ તો આ સભામાં દેખાય ખરા એમ. પરસોત્તમભાઈ ન દેખાય, પણ આપણી દિવ્ય દ્રષ્ટિ હોવી જોવે, ચર્મ ચક્ષુથી નહીં. જે દિવસે તમને દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થશે તે દિવસે આ સાધુમાં પણ કોઈ બ્રહ્માનંદ સ્વામી જેવા, કોઈ પ્રેમાનંદ સ્વામી જેવા કે કોઈ મુક્તાનંદ સ્વામી જેવા એવા સંતનો ભાવ જાગશે. અને સામે આ સભાની અંદર કોઈ દાદા ખાચર જેવા, કોઈ પર્વતભાઈ જેવા, કોઈ ઝીણાભાઈ જેવા પણ એવો ભાવ જગાવવાનો છે. અરસ પરસ હરિભગત મળે તો એને ભેટીએ બાથમાં ઘાલીને કે હો ઘણા વર્ષે અમને આ તમારા દર્શન થયા એમ. ચાર મિલે ચોસટ ખીલે બીસ રહે કરજોળ, હરિજન સે હરિજન મિલે હરખે સાત કરોડ. કે એવો ભાવ જાગે કે બાથમાં ઘાલીને મળીએ ત્યારે 3.5 કરોડ તમારા અને 3.5 કરોડ સામે વ્યક્તિના જે રૂવાડાઓ ખડા થઈ જાય, ઓહો ભગત પધારો. એ ચાર મિલે, બે ની બે બે આંખો હામી હામી મળી જાય અને 20-20 બે ના જે 10-10 અને ભેગા થાય અને બે ના 32-32 દાંત એ સામસામા હસતા હોય ત્યારે કંઈક આનંદ જુદો હોય છે. તો એમ વાલા ભક્તજનો, મહારાજ કે ગુણ લેવો, અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલી જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈ વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. તો તમારી સામે જેટલા વડવણમાં 42 સાધુ છે, ક્યારે રૂપિયાને ગણતા જોયા? કોઈ સભા મંડપમાં ઊભા ઊભા હું પૂછું કે ફલાણા બેન તમે ક્યાં જાઓ છો એમ પૂછું? કોઈ સ્ત્રીની સાથે વાત કરી? આનંદ જવાબ તો આપો. તો પછી અવગુણ ક્યારે લેવો? એકલા ક્યારે ફરતા જોયા? ટોકીઝમાં પિક્ચર જોતા જોયા? તો પછી અવગુણ લેવાનું ક્યાં આવે છે એમ? તો એ આપણને અવરા ચશ્મા ચડી ગયા હોય. સ્વામિનારાયણ, તમે હરે બોલવાનું, પ્રેમથી બોલો, જય સ્વામિનારાયણ. પણ કોઈક વર્તમાનમાં ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. કે આપણામાં ગમે એટલું ભજન ભક્તિ હોય, ભજન ભક્તિનો સ્ટોક પડ્યો હોય, એક વખત સાધુનો જો અવગુણ આવી ગયો તો તમારી આખી જિંદગીની જે કંઈ સંપત્તિ ભેગી કરી છે ભજન ભક્તિની એ નાશ પામી જશે. એટલે આ ખોટનો ધંધો કરાય નહીં. 100 ગુણમાંથી કદાચ 99 અવગુણ હોય અને એક જ ગુણ હોય તો એને પણ શોધી લેવો. કે આ સ્વામી બહુ સારા, આપણે આવી એટલે પૂછે કે ભગત જેમાં તમને તમારા ઘરના નથી પૂછતા, કટાઈ મેં જાઓ એટલે અહીંયા સાધુ 2:30-3 વાગ્યા લગી પૂછે. કાંઈ ન હોય તો એના રસોડામાંથી ને લાવીને પણ તમને તૃપ્ત કરે છે એમ. તો આ ગુણ લેતા શીખજો એમ. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેનું શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 53 થયું. તો હવે પછીની કથા કે મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ગુણ લેવો, તો આપણે પહેલાના જે ભક્તોના ઇતિહાસો જોઈએ કે કેવા કેવા ભક્તો થઈ ગયા સાધુના ગુણ લીધા છે એમ. અને જેને ગુણ લીધો સાધુનો એનું કામ થઈ ગયું છે, અને જેને અવગુણ લીધો છે એની 7 પેઢીમાં એ બેઠા નથી થયા. તો હંમેશા ગુણ લેવો. સત્પુરુષ કદાચ વૃદ્ધાવસ્થા થાય, દેહનું ભાન ન હોય શરીરનું,
અને કદાચ એ બોલવામાં એમને કદાચ ખ્યાલ ન હોય અને આપણે દર્શન કરવા આવીએ અને એમ બોલે કે અહીંયા તને કોને બોલાયો, ઘર ભેગો થાય નીકળ બહાર, તો રમેશભાઈ આપણને અવગુણ થોડોક આવે કે ન આવે? કે સ્વામી કાયમ અમે પગચંપી કરી કે અત્યારે રસોઈ પહેલાં આપી દઈએ, કીધા સિવાય અમે બધું અહીંયા હાજર કરીએ છીએ, અને આ માણા વચ્ચે મને કહી દીધું કે ઘર ભેગો થાય તને કોને બોલાવ્યો છે? પણ એ શ્રંતને આપણા પ્રત્યે દ્રષ્ટિને આ બધા વચ્ચે આપણને જ કેમ કીધું? કંઈક લગાવ હશે ત્યારે ને, તો એમ સંત માટે શું ન થાય? સંત પ્રત્યે કેવો ભાવ અને પ્રેમ હોવો જોઈએ કે તમને તમારા દીકરા પ્રત્યે, તમારી પત્ની પ્રત્યે, પરિવાર પ્રત્યે જેવો ભાવ અને પ્રેમ છે ને, એથી હું તો એમ કહું વિશેષ હોવો જોઈએ. શું કામ? કે કલ્યાણના કરતા સાધુ છે. અને જો વધારે પરિવારમાં પ્રેમ રાખશો ને તો પછી પાછું આવવું જોઈએ. એટલે દિવસે દિવસે થોડો થોડો ત્યાગ કરવો પરિવારમાંથી પ્રેમનો, અને આ સંતમાં ને ભગવાનમાં ને હરિભક્તોમાં પ્રેમને જોડવું. તો ખોરસાના રાજાભાઈ કેવા મહાન સમર્થ ભક્ત થઈ ગયા. એમ બે જ આખા ગામમાં ભક્તો હતા, અને પહેલાના સંતોએ કેટલો દાખલો કર્યો હશે આ સત્સંગ ફેલાવવા માટે, કે આ ખાખરિયા પ્રાંતમાં સંતો આવતા હશે ત્યારે કે આખું હીરાપુરા સત્સંગી નહીં હોય કે એ મોટા સ્વામી માધા ભગતે જે દાખલો કર્યો હશે કે એક એક હરિભગતને બોલાવી સમજાવી અને એની અંધશ્રદ્ધામાંથી મુકાવી અને ભગવાન તરફ એને વાયડા હશે ત્યારે એ સાધુને કેટલો દાખલો પડ્યો હશે એમ. અને એ સમયે પાછા એવા ધનાઢ્ય હતા નહીં પાછા કે રસોઈ આપી શકે એવા, તોય સંતો કદાચ કોઈ હરિભગતે ન પૂછવું હોય તો તે દિવસે ઉપવાસ ખેંચી લેતા કે આપણે તો મહારાજની આજ્ઞા પાળી અને હરિભક્તો કેમ મહારાજને ઓળખે એ રસ્તે આપણે ચડાવવાના છે. તો આવો મોટા સ્વામીએ દાખલો કરેલો ખાખરિયા પ્રાંતની અંદર, ઝાલાવાડની અંદર બધે એમ માધા ભગતે એક એક સંતની કેટલી મહેનત છે. એક હરિભગત કરવો ને એટલે મેં પૂજ્ય પ્રેમ સ્વામીના મોઢે સાંભળેલું કે અમારી સાધુની એક પેઢી વહી જાય ત્યારે એક નવો સત્સંગી થાય. તમને એમ થાય કે આમ વાવે તરત ઉગી નીકળતું હોય, એને સમજાવો વરી પાછા બે અઠવાડિયા કે 15 દી ફોન ન કરીએ તો વરી પાછો એ ભૂલી ગયો હોય, વરી એને ફોન કરીને રસ્તે ચડાવવાનો, બોલાવવાનો, વરી પાછું થોડી ઘણી પ્રસાદી આપે, સમજાવે અને એને રસ્તે વાળે. તો એમ ખોરસા ગામની અંદર રાજાભાઈ અને એક વાણિયા બે જ સત્સંગી. રાજાભાઈએ કીધેલું કે ભગત, આપણા સંતો જ્યારે આપણા ગામની અંદર આવે ને ત્યારે મને પૂછ્યા વિના મારા ઘરેથી સીધું સામાન લઈ આવવાનું. ભલે રાજાભાઈ. રાજાભાઈ તો ખેતી કરે, સવારે જતા હોય તો સાંજે પાછા આવતા હોય. તો એ સમયે રાજાભાઈ જેવા રાજાભાઈની હાજરી ન હોય ઘરે અને સંતો ગામની અંદર આવ્યા, એક વડના વૃક્ષ નીચે ઉતારો કરેલો. પેલા વાણિયાભાઈ જોઈ કે ઓહો અમારા સંતો આવ્યા છે, જઈ અને રાજાભાઈના ઘરે ગયા અને કીધું રાજાભાઈ છે? ત્યારે એમના ઘરના એ પૂછ્યું શું કામ છે? તો કે આપણા સંતો આવ્યા છે તો સીધું સામાન લેવા આવ્યો છું. એટલે ઘરના એ કીધું તમારા ઘર ભાડે દીધા તે રોજ ઉઠીને અહીંયા આયલા આવો છો અને આ મૂંડિયા તો 6-6 મહિને આયલા જ આવે છે, અમે કોઈ એવા દરવા નવરા નથી. પણ બે પડારીઓ સત્સંગ હોય ને માણેકભાઈ તો ભજન કરવાનું સુખ આવે, પણ બે પડારિયા સત્સંગમાં સમજે તો કામનું. એક પડારીઓ સત્સંગ હોય, કાં ભાઈ સત્સંગી હોય, કાં બેન સત્સંગી હોય તો એ કઈ પાટે ન ચડવા દે. તો રાજાભાઈના ઘરના એ કીધું કે શું તમારું ઘર ભાડે દીધું છે? પણ વાણિયાનો દીકરો ખરો ના, તો સમજી ગયા કે હવે અહીંયા બહુ બોલાય નહીં, પોતાની દુકાનેથી બધું સીધું સામાન લઈને આપી દીધું. સંતોએ રસોઈ બનાવી, થાળ કરી ઠાકોરજીને ધરાવી અને પોતે પ્રસાદ લીધો.
સાંજનો સમય થયો એટલે રાજાભાઈ સાથી લઈને નીકળ્યા. જોયું કે ઓહો, અમારા સંતો આવ્યા છે. બળદને ઉભા રાખી દંડવટ કર્યા, મેલા કપડે. કીધું, સ્વામી હું આવું છું, નાઈ ધોઈ હમણાં જ. પણ રસોઈનું શું? બસ આવી ગયું રાજાભાઈ. આગળ વધ્યા તો પેલા વાણિયાની દુકાને સાતીને ઊભું રાખ્યું. સાધુને કઈ કસર નથી રાખી ને દેવામાં? એ કે ના ના, કઈ કસર નથી રાખી. ઈશ્વર બાપા જેવા હશે હોસીલા અને મોજીલા, કે બધાને જમાડીને રાજી કરવા. અને આ પેલા દિવસનો જો શિખર યાદ આવી જાય છે ને અંધકાળે, તો મહારાજી વાટકો લઈને આવશે કે હીરાપુરાની અંદર ત્રણ ત્રણ દિવસનો વચનામૃતનો ઉત્સવ, અને શેઠ શ્રી એવા ઈશ્વર બાપા, અને એને જે ઉત્સવ કરાવેલો, અને હાલ ઈ તું એવી શિખરને યાદ કરશ, મારા ધામમાં લઈ જવો છે. તાળીથી તો વધાવો એક વખત, તાળી પાડો ને ઘરે જઈને વઢે ને તો મને કહેજો, પણ બજારમાં તાળી પાડો ને વઢે તો મને કહેવાનું આવતા. અહીંયા તાળી પાડો તો કોઈ નહીં વઢે, પાછળના વિભાગ વાળા એમ. પણ જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં તાળી પાડવાની છૂટી એમ. ખીચામાં હાથ નાખવાનું નહીં કહું, એ તો અમારે નટુભાઈ છે, રમેશભાઈ છે ને હર્ષુભાઈ, ખિસ્સા ગરમ જ છે એમ. તમે નાખશો તો એ ના પાડશે કે જરૂર નથી એમ, તમારી હૂંફ જોવે છે. તો એ રાજાભાઈ જેવા એ વાણિયાની દુકાને બસ સાતીને ઊભું રાખીને કીધું, કાંઈ કસર નથી ને? મોરું બોલો પેલો વાણિયો, એટલે સમજી ગયા કે આ ઘરેથી આવ્યું નથી લાગતું. કેમ ભગત મોરું બોલા? તો કે તમારા ઘરે ગયો તો પણ તમારા ઘરના થોડાક આવું બોલી ગયા, એટલે મારી દુકાનેથી મેં આપી દીધું. કાંઈ વાંધો નહીં. રાજાભાઈને આડો આડ દુઃખ લાગી ગયું કે આખી જિંદગી બૈરા છોકરા માટે જ રડવાનું, મારા સાધુ છ મહિને આવે તો એને રસોઈ નહીં, બસ આ ઘરની અંદર રહેવું નથી અને એની સાથે જિંદગી ભર નથી રહેવું. તમારા આવું ક્યારે થાય હે? તો અહીં સોફા ખાલી એટલે પૂછવું, થાય તોય તમે તો કેવમ છો નહીં. ચૈતન્ય સ્વામી કે બહુ ડાયા હે કે આ બધા ઊંધા માથે તપ કર્યું ત્યારે સારા મેળા છે. તો રાજાભાઈએ મનોમન વિચાર કર્યો, નાય ધોઈ. રાજાભાઈએ બુદ્ધિ દોડાવી, એ કે જોજે ઓલા સાધુ આવ્યા સીધું આપ્યું નથી ને, એ કે પેલા આવ્યા હતા મેં ના પાડી દીધી, એ કે બહુ સારું કર્યું ના પાડી. મારા વાલડા છ છ મહિને આ ગામ દેખી ગયા, અહીંયા જ આવે હળી મારીને, હાચું બોલેશ? એ કે પેલા આવ્યા હતા વાણિયાભાઈ, મેં કહી દીધું તમારું ઘર ભાડે. હા બરાબર, તો એ રોકડો જવાબ દીધો એ બરાબર છે. એમ કરીને રાજાભાઈ જે બોલ્યા છે એમના પત્ની એ વાત કઢાવી. રાજાભાઈ નહીં ધોઈ સંતોના દર્શને આવ્યા, પેલા વાણિયાને મળ્યા. એ કે આમાંથી છૂટું હોય તો શું કરવું પડે? મિત્ર પણ સારા હોવા જોયો. તો કે મિત્ર, મારી પાસે ઉપાય છે, તારે જો તારા સાધુને તારા ભગવાનને હરિભક્તોને જમાડવા હોય ને તો હું કહું એમ કર. અરે તમે કહો એમ, તૈયાર છું કરવા. ત્યારે વાણિયાએ ચિઠ્ઠી લખી આપી કે રાજાભાઈને માલુમ થાય એમના સાસુ બહુ બીમાર છે અને રાજાભાઈને યાદ કર કરે છે, જો ભેગું થવું હોય તો આજને આજ આ ચિઠ્ઠી મળે ને તરત આવી જાય, હવે બહુ લાંબુ જીવેવું છે નહીં. આટલું લખી અને પેલા રાજાભાઈ તો ઘરે ગયા. પેલા વાણિયા આવ્યા, સાકર ખખડાવી, રાજાભાઈ છે? રાજાભાઈ ઘરમાંથી આવ્યા, બોલો ને શું કામ? આ એક ચિઠ્ઠી આવી છે તમારી. તેના ઘરને બહાર આવ્યા કે ચિઠ્ઠી કંઈક મહત્વની હશે. રાજાભાઈ કીધું, તમે જ વાંચી દો ને. હવે પેલા વાણીએ વાંચી કે રાજાભાઈને માલુમ થાય આ ચિઠ્ઠી મળે તરત એમના સાસુ બીમાર છે, જો મળવું હોય તો આવી જાય, કે એક રાત કાઢેવું છે નહીં. રાજાભાઈ કે આજ ને આજ જાય. તેના ઘરના કીધું, હા તમે સીના જાઓ, માં તો મારી છે, જવું તો હું જઉં પેલા. રાજાભાઈ કે તું જા, બીજું શું હવે, હું પછી જઈશ. આ તો સોળે શણગાર સજીને જ્યાં બહાર નીકળે ત્યાં રાજાભાઈએ કીધું કે ગાંડી કઈ અક્કલ છે? તારી માં બીમાર છે અને તું આ ઘરણા પહેરીને જાશ? કાઢી નાખ ને, વરા બહુ સારું આવ્યું છે,
આ નવા કરાવી દઉં તું આય ત્યાં. લાલચ આપી રાજાભાઈ, કાઢી આપ્યા બધાય. આ તો ગયા ગયા. રાજાભાઈ જેટલી ઘર વખરી હતી, જેટલી સંપત્તિ હતી, એટલી ગાડામાં ભરી જ થોડી ઘણી રાખી, એનો નિર્વાહ થાય એટલી છોકરાઓનો ને એનો બધાનો. ગાડું જોડીને ગઢપુર આવ્યા. મહારાજ કે રાજાભાઈ ઉત્સવ સમય નથી ને શું આવ્યા? મહારાજ તમારા અર્થે, તમારા સાધુના અર્થે, તમારા ભક્તના અર્થે જે સંપત્તિ ન વપરાય ને એ સંપત્તિ નથી, તો હાથનો મેલ છે. હો રાજા ભાઈ ને સંતો ની સેવા કરવાનું હતું હામ, પણ સ્નેહ ન આવ્યો કામ. રાજા ભાઈ ને સંતો ની સેવા કરવાનું હતું હામ, પણ સ્નેહ ન આવ્યો કામ. ત્યાં તો છોડી દીધું તમામ, કર્યો સંસાર હરામ. ત્યાં તો છોડી દીધું તમામ, કર્યો સંસાર હરામ. નિષ્ઠા પર વ્રત પ્રાય મહામુક્ત રાજા ભાઈ, નિષ્ઠા પર વ્રત પ્રાય મહામુક્ત રાજા ભાઈ. સંસારનો ત્યાગ કરી દીધો રાજાભાઈ. મહારાજે કીધું રાજાભાઈ આ શું બધું લાવ્યા? મહારાજ જો મારા સંતો મારા ગામમાં આવતા હોય અને મારા ઘરના ના પાડતા હોય સીધું આપવાનું, તો આખી જિંદગી બસ બૈરા છોકરા માટે જ રરવાનું. એટલે હું બધું લઈને આવ્યો છું, અને સંસાર મેં હરામ કર્યો, હવે હું મારે ઘરે નથી જવાનું, મારે સાધુ થવું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે હે રાજાભાઈ, સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે? મહારાજ તમને રાજી કરવા આવ્યો છું, તમે જેમ કહો તેમ. તો એ સમય રાજાભાઈને કીધું મહારાજે કે રાજાભાઈ, પર્વતભાઈના દીકરા નાના છે ને, પર્વતભાઈની જમીન બહુ જાજી છે, તો એનું ખેતી કરજો, એનું કામ કરજો, અમે કઈ ત્યાં સુધી. ભલે મહારાજ. આ બાજુ રાજાભાઈના ઘરના ઘરે આવ્યા, પૂછ્યું અમારા ઈ ક્યાં ગયા? ઈ જ કહેવાય ને, અત્યારે જમાનો સુધરી ગયો છે, મારે તો સુધરી જો એમ જ કહેવાય. પણ સત્સંગી જીવન એમ બોલે છે કે પુરુષ જો પત્નીનું નામ લઈને બોલાવે તો એ પત્નીની આયુષ્ય ઓછી થાય, કદાચ કંટાયરા હોય તો એ બોલતા હોય, અને પત્ની જો પુરુષનું નામ લઈને બોલાવે તો એ પુરુષની આયુષ્ય ઓછી થાય છે. પણ આપણે શું વિચારીએ કે બાજુવાળા બોલે છે તો આપણે હવે એ ભાષા લઈને બોલીએ. સંતો તો પેલા મૂંઝાતા બધાય કે આ કોનું નામ લઈને અમારી અરે વાત કરે છે. પેલા શું કે ઈ શબ્દ કાયમ કે સાંભળું, આ વડીલો બેઠા ના ધોરા સાપરા વાળા હજી ઘેરામાં આવીને એમ કે ને સાંભળું, એટલે ઈ જ સાંભળે, અને અહીંયા આવીને કે ને સાંભળું તો એ જોકા ખાતો હોય. શું નામ લઈને બોલાવે ત્યારે ઊંચું જવાય કે આ સાંભળું, પણ થોડીક આપણી ધર્મ મર્યાદા રાખજો એમ. તો એ રાજાભાઈના ઘરના આવ્યા અને પૂછશો અમારા ઈ ક્યાં ગયા? તો કે એ તો ગયા હાવ, હવે તમે સાધુને રસોઈ ના આપી ને એટલે એ સાધુ થવા નીકળી ગયા છે, તમારા છોકરા માટે ને તમારા માટે થોડું ઘણું મૂકીને ગયા છે. અને પછી તો એવો ગાયરુનો વરસાદ વરસાવ્યો, અને ઈ રાજાભાઈ પાછા પર્વતભાઈના ત્યાં આવ્યા. હવે આ રાજાભાઈનું ખેતર અને પર્વતભાઈનું બેનું એક શેઢે, તો રાજાભાઈ જેવી ખેડ કરવા આવે તો પેલા બેને આવે. મારા રોયા પીઠિયા, ઈ જ કરવું તો તારું અહીંયા ક્યાં નહોતું. પણ એમાં ને એમાં ફેર હતો, ઘણા વર્ષો સુધી ખેડ કરી રાજાભાઈએ. મહારાજ અમુક સમય પછી વર્ષો પછી આવ્યા, પર્વતભાઈ જ્યાં દંડવટ કરે એના દીકરાઓ ચાર ચાર દંડવટ કરે, ત્યારે મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ આ કોણ છે? મહારાજ આ તમારા સેવકો છે ચારે. ઓહ, આવડા મોટા થઈ ગયા તો અમારા રાજાભાઈને ક્યારે છૂટા કરવા છે? મહારાજ તમે એવું કીધું હતું કે હું કહું પછી છૂટા કરવાના, તો હવે તમે જેમ કહો તેમ. તો કે હવે ભગતને છૂટા કરો.
તો એ રાજાભાઈ ને છૂટા કર્યા, ગઢપુર આવ્યા ને મહારાજે કીધું બોલો રાજાભાઈ હવે શું કરવું છે? મહારાજ જેમ તમે કહો એમ, તમને રાજી કરવા છે તો મહારાજ કે અમારું ભજન કરો, ટૂંક સમયમાં અમે તમને ધામમાં લઈ જઈશું. પણ પછી ઘરે નથી ગયા, પણ તમારા 65 વર્ષ થઈ ગયા હોય અને જ્યાં સંતો તમને લઈ જાય મંદિરે, અને જ્યાં દિવાળીનો સમય હોય ને પેલો લીલો ઝીંઝવો થયો હોય ને નટુભાઈ, અણકોટનો દિવસ પૂરો થયો હોય અને એમાં સમજો છો ને તમે, તો વાંધો નહીં. પછી બાબાને આપે સંતો પ્રેમથી કે બાપા આવ્યા છે, આ બધું છોડી પરિવાર વ્યાજને છોડી તો આપણે બાપાને થોડું ઘણું સારું સારું જમાડીએ. પણ બાપા કે સ્વામી હવે તો ઘર યાદ આવ્યું છે. પણ બાપા શા માટે એમ? અહીંયા તો રોટલો મળતો તો અહીંયા તમને મીઠાઈ મળે. એ કે બધી સાચી વાત, પણ મને કોઈ અહીંયા બાપા નથી કહેતું. હવે કેવો સ્વાદ આવતો હોય તો તમને ખબર, અમને શું ખબર હોય. ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામીએ નાના નાના સંતોને ભેગા કરીને કીધું કે સંતો આ બાપાને બધાએ બાપા બાપા કરવાનું, જ્યાં મળે ત્યાં કહેવાનું બાપા કેમ છો, મજામાં, બાપા જયમાં, બાપા તમારી તબિયત કેમ. બે ત્રણ દિવસ આવેલું એવું, વરી પાછા પાંચમા દિવસે આવ્યા ઠેલી લઈને, સ્વામી જય સ્વામિનારાયણ હું જાઉં છું. સ્વામી કે શા માટે, સંતો નથી કહેતા બાપા? ઈ કે હે, પણ દીકરાનો દીકરો જે બાપા કે એમાં સ્વાદ આવે ને એવો તમારે સાધુ કે એમાં નથી આવતો. હવે એ તો કેવો આવતો એ તમને ખ્યાલ હશે, પણ રાજાભાઈએ સાધુનો પક્ષ રાખ્યો અને પોતાના પરિવારનો, પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો. તો આવા તો એક એક દાખલાઓ કે ખોપાળાના જેઠા માણ્યા સંતો આવેલા ને કીધું સંતો આજ દૂધપાકની રસોઈ કરજો. સંતો કે કાંઈ વાંધો નહીં, જે તમારા ઘરેથી આવે એ કરશું, એમાં શું. ભેંસ જોવો તો હાથીના બચ્ચા જેવી દૂધ, અને કીધું કે મોકલી દેજો સંતો આવ્યા છે. કાંઈ વાંધો નહીં. જેવા એ જેઠાભાઈ બહાર ગયા ખેતરે, પણ ખાટી છાશનું બોંગીણું ભરીને આવ્યું સાંજે. સંતોએ તો પ્રેમથી કઢી બનાવી, બાજરીના રોટલા ઠાકોરજીને થાળમાં ધરીને જમી લીધું. પણ જેઠાભાઈ આવ્યા, સંતો દૂધ આવ્યું હતું ને? ના, દૂધ તો નહોતું આવ્યું, પણ છાશ આવી હતી એટલે કઢી કરીને જમ્યા છીએ, એમાં શિયાળો એટલે મજા આવે. કે જેઠા માણ્યાને થયું કે આહા, આખી જિંદગી આ બધાને રરીને ખવરાવું છું ને સંતો ક્યારેક આવે તો એ દૂધ જમવા જેવાય નહીં, આ સાધુ દેવા જેવાય નહીં. સીધા જ મંદિરેથી ભેંસ લઈ સવારે, અને જે ઘરમાં પાડી બાંધી તેને લઈને ગઢપુર મૂકી આવ્યા. વરી પાછા આવી અને મંદિરમાં સંતોનો સમાગમ કરવા બેસી ગયા. સમાગમ કરતા કરતા સાંજનો સમય થયો, ધણ આવ્યું, ભેંસ ન આવી. ત્યારે એ જેઠાભાઈના ઘરના એ કીધું કોઈ છોકરાને કે બેટા કેજે ને તાર કાકાને ભેંસ નથી આવી ઘરે હજી, અને ઓલી પાડી સવારી લઈ જ્યા ક્યાં મૂકી આવ્યા છો? તો એ સમયે જ્યારે પેલો બાળક મંદિરમાં આવ્યો અને કીધું કે કાકા મારી કાકી પૂછાવે ભેંસ ક્યાં ગઈ, તો કે તો ગોપીનાથ મહારાજે મગાવી લીધી કે સંતોને તમે ખાટી છાશ આપી ને, એટલે ગોપીનાથ મહારાજે એવું કહેલું કે મારા સંતો આવે ત્યારે તમારે એને દૂધ આપવાનું, અને જે દિવસે ન આવે તે દિવસે તમારે તમારા પરિવારને જમવાનું. તો મહારાજે કીધું કે બસ અમારી ભેંસ અમને પાછી આપો. તો એ સમયે કે હવે છાશ વિનાના છોકરા રહેશે, પાડોશમાંથી વહેલી વ્યવસ્થા કરજો, ન કે છોકરા છાશ વગરના રહેશે. કેટલો એક સાધુનો પક્ષ, સાધુ પ્રત્યે કેટલો નિષ્ઠા અને નિશ્ચય એમ. તો આવું જ્યારે આપણને સાધુ પ્રત્યે હેત થશે, ભાવ થશે, તો એ સાચી વાત છે. પણ સાધુને આપણા પરિવાર કરતા વિશેષ મહત્વ હોવું જોઈએ. શું કામ? કે આ સાધુ અનેક જીવ પ્રાણી માત્રનો મોક્ષ કરવા માટે પોતાના પરિવારનો ત્યાગ કરી અને આટલો આટલો દાખલો અને કષ્ટ સહન કરી અને એક જીવને ભગવાન સુધી પહોંચાડે છે. પણ ક્યારેય સાધુનો તો અવગુણ લેવો જ નહીં એમ.
જેને જેને ગુણ લીધો છે એ તરી ગયા છે અને જેને જેને અવગુણ લીધો છે એ દુખી થયા છે. મહારાજ કે મારા સાધુનો કોઈ અવગુણ લે તો અમે પણ એને માફી નથી આપતા. ગઢપુરની અંદર મહારાજની હયાત વખતમાં એક લાલો પારો કરીને હતો પાર્ષદ, બહુ સારા એવા હતા મહારાજના સેવક, સારી સેવા કરે પાંચ સાત પાર્ષદો, પણ એમાં લાલો પારો રહ્યો એ કાયમ ગોપાળન સ્વામીનો અવગુણ લીધા કરે કે ગોપાળન સ્વામી આવા છે ને તેવા છે ને આમ એમ તેમ છે. અને એ સમયે મહારાજ પણ ટૂંક સમયમાં ધામમાં વયા ગયા. પેલો લાલો પારો છે એ હજી જીવે છે, સમય ઉપર સમય જતા એ લાલો પારો હતો એ મૃત્યુ પામ્યો, પણ એને મુક્તો લેવા આવ્યા, બે પાર્ષદો લેવા આવ્યા, લઈ અને સીધા જ મહારાજ પાસે અક્ષરધામમાં લાવ્યા. એટલે મહારાજે કીધું કે આને લઈ જાઓ મારી પાસે નહીં, પણ મહારાજ આ તમારો સેવક છે. અરે મારો સેવક ભલે હોય પણ મારા ગોપાળન સ્વામીનો એને અવગુણ લીધો છે, એટલે આને ભૂત યોનિમાં લઈ જાઓ. ત્યારે પેલો પાર્ષદ કહે છે કે મહારાજ ભૂત યોનિમાં તો ન ખાવા મળે ન પીવા મળે તો મને મળ મૂત્ર પી અને ખાઈને કેમ હું જીવન જીવીશ, કંઈક દયા કરો મારી ઉપર. ત્યારે ભગવાને કીધું કે તને આખા દિવસમાં એક વખત દેવતાઓ આવી થાળ આપી જશે એને તું જમી લેજે. નહીં મહારાજ, મારી ઈચ્છા પૂરી કરો કે એક વખત ઘેલાની અંદર મને રહેવા દો અને કાયમ ઘેલાનું જળ પી અને મારું જીવન વિતાવીશ. ત્યારે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, જા ઘેલાના કાંઠે રહીજે. તો એ લાલો પારો કાયમ ઘેલાના કાંઠે રહે, પ્રસાદીનું જળપાન કરે, સંતો આવે તો એના દર્શન કરે. એક દિવસ વહેલી સવારે ગંગાજળિયા કુવે આ લાલો પારો બેઠો છે ભૂતયોનીમાં, અને વહેલી સવારે પ્રેમાનંદ સ્વામી સ્નાન કરવા ગયા ગંગાજળિયા કુવે, સ્નાન કરી રહ્યા છે. ત્યાં પહેલો લાલો પારો હતો એ રડવા લાગ્યો કે સ્વામી આમાંથી મારો કંઈક ઉદ્ધાર કરો. સ્વામી કે એમાં હું શું ઉદ્ધાર કરું, તું કોણ છું? તો કે હું શ્રીજી મહારાજનો લાલો પાર્ષદ છું. અરે તું ભૂત કેમ થયો? તો કે મેં ગોપાળન સ્વામીનો વારંવાર અવગુણ લીધો ને એટલે મને ભૂત યોનિમાં જન્મ મળ્યો છે, હવે આમાંથી મને મુક્ત કરો. બહુ પ્રાર્થના કરી, ખૂબ રડ્યો છે. પ્રેમાનંદ સ્વામીને કીધું મારા વર્તી તમે ગોપાળન સ્વામીને પ્રાર્થના કરો અને મને આમાંથી છુટકારો આપે. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તું અત્યારે વયો જા તારા રસ્તે, હું સ્વામીને સવારે પૂજાપાઠ કરી દર્શન કરીને સ્વામી પાસે જઈ અને તારી વાત કરીશ. પ્રેમાનંદ સ્વામી નાહી ધોઈ પૂજાપાઠ કરી દેવ દર્શન કરી ગોપાળન સ્વામીના આસને આવ્યા, પાંચ દંડવટ કરી સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામી તમે તો સંત છો, પેલો લાલો પાર્ષદ મહારાજનો હજુરી હતો એ ભૂત થયો છે. આજ સવારે મને ચાર વાગે ગંગાજળીએ કુવે એ રડતો હતો અને મને વાત કરી કે ગોપાળન સ્વામીને કહો મારો ઉદ્ધાર કરે, મારો મોક્ષ કરે. ત્યારે સ્વામીએ હાથમાં પાણી લઈને કીધું કે હવે જા એનો બદ્રિક આશ્રમમાં એને મોકલું છું ને એનો ઉદ્ધાર કરું છું. એટલે ગોપાળન સ્વામી જેવા સંત મહારાજના હજુરી પાર્ષદ હોય તોય ભગવાન કે મારા સંતનો કોઈ અવગુણ લે તો એ કે ભગવાન કે અમે સહન કરતા નથી. એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિનો ગુણ લેવો, અવગુણ ન લેવો, આ એક ગુણનું વચનામૃત છે એમ, કે હરિભગતનો પણ ગુણ લેવો એમ. અને ગુણ લેશો ને તો મહારાજ દોડતા તેડવા આવશે. ખાલી એક તીતા ભગત, બધાએ આ દ્રષ્ટાંતને સાંભળ્યું આ વાતને, કેવાય મહાન ભગવાનના ભક્ત, પણ પેલા કોલેજિયન છોકરાઓને કંઈક મોજ આવી, હોળીનો દિવસ હશે એટલે કીધું કે આ ભગતને આપણે કામ કરીએ કે ટકો કરાવી, થોડી ઘણી ખડી ચોપડી, રીંગણાનો હાર પહેરાવ્યો અને ગધેડા ઉપર આવી લાવી અને અવરા મોઢે બેસાડ્યા પૂંછડું પકડાવીને તીતા ભગતને,
અને આખાય ગામની અંદર આગળ એક બે છોકરાઓ ડબ્બો વગાડતા જાય ને હો હો કરતા જાય. તીતા ભગતને એમ થયું કે મારું લગ્ન થયું ત્યારે આવું ફૂલેકું નહોતું નીકળું, આજ નીકળું. આ ગુણ લીધો જોજો. એ લઈને આમ ફરતા ફરતા એના ઘર પાસે આવ્યા તો એ તીતા ભગતના પત્નીએ જોયું કે આ તો મારા પતિ, અને આ એની દશા. આ છોકરાઓએ રડવા લાગ્યા એટલે પેલા છોકરાઓ બધા ઉતારીને વયા ગયા. ત્યારે તીતા ભગતે કીધું કે ગાંડી રડે શું કામ, તારું મારું લગ્ન થયું ત્યારે આવું ફૂલેકું નીકળતું. બીજું કે આ શિયાળો ગયો એટલે ખોડો બહુ થયો હતો, પૈસા આપણી પાસે હતા નહીં વાણંદ પાસે જવાના, તો મફતમાં ટકો થઈ ગયો. ત્યાર પછી કે આ ચૂનો લગાવ્યો તો એ ખોડો વયો જશે અને પાંચ દિવસનું આ રીંગણાનું શાક થશે, આમાં કોઈ નુકસાન કરું? આ છોકરા કેટલા ડાયાઓ છે કે એમાંથી ને ગુણ લીધો એમ. એટલે ગુણ આવો લેવો લેવો તો, પણ આપણે તો બસ પેલા કાગડાની જેમ ક્યાં ચાંદુ છે એ જ જોવાનું ને અહીંયા ચાંચ મારવાની. પણ પક્ષ લેજો, ગુણ લેજો, અને ગુણ એવો લેવો કે આ સાધુ તો બહુ સારા છે એમ, આ સંત છે એ તો કલ્યાણના કરનારા છે. આ જગતમાં બધુંય મળશે પણ સંત નહીં મળે. કદાચ તમને સંત મળશે તો તમારા આત્માની અંદર ઠંડક નહીં થાય, તમામ પ્રકારની સંપત્તિ મળે. નિષ્કુળાન સ્વામીએ ત્યાં સુધી કીધું, કામ દુધા કલ્પ તરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. સ્વામી શું કહે છે? કામદૂતા, કલ્પતરુ, પારસમણી, ચિંતામણી આ બધુંય મળશે પણ આ ચારને આપે એવા આ એક સંત છે, એમની પાસે બધુંય છે. તો આપણે એવું વિચારશું કે એમની પાસે કોઈ ગજવું નથી, ખીસું નથી, તો એ રાખે છે ક્યાં? તો એમને સીધો કોન્ટેક્ટ છે ભગવાનની સાથે, કે એ જે પ્રાર્થના કરે તો એ પ્રાર્થના સિદ્ધિ સાંભળે અને ત્યારે ભગવાન આપણને આપતા હોય છે. સંત મૂર્તિમાન હાજર હોય એટલું જ નહીં, પણ સંત ન હોય અને એની જ્યાં સ્મૃતિ હોય, અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોય અને અહીંયા જઈને જો સંકલ્પ કરીએ ને તોય પૂરા થાય કે આપણે ધર્મપ્રસાદ સ્વામી એમની સેવામાં નગારસરવાળા ભુવા ઘનશ્યામભાઈ બહુ સારી સેવા કરી, એમ કે સ્વામીને કદાચ ઝાડા પેશાબ છૂટી જાય તો એ પોતે ધોતિયા ધોતા હતા એમ. પણ એ ઘનશ્યામભાઈ જ્યારે દર્શન કરવા માટે પગથિયા ચડતા હતા મંદિરના અને સર્પ દંશ થયો સ્વામીને લઈને જતા હતા દર્શન કરાવવા માટે, આ વિરમગામની વાત કરું છું, અને એ જ સમયે સ્વામીને કીધું કે સ્વામી મને સર્પ દંશ થયો. સ્વામી કે ભગવાનનું નામ લે ઘનશ્યામ, સમરણ સમરણ કર અને હાલ ભગવાન પાસે બેસી જા. તો એ સમયે ઘનશ્યામભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક કલાક સુધી કર્યું તો એને કાંઈ થયું નહીં, આજે મૂર્તિમાન છે હાજર. તો આ સંત કેટલા દયાળુ હશે. એક સંતના વચનમાં વિશ્વાસ કે મને મારા ગુરુએ કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચાર કર એટલે કારા નાગનું ઝેર પણ તને નહીં ચડે, તો પછી આ સંસારનું ઝેર કેમ ચડે? એટલું જ નહીં, સ્વામી ધામમાં ગયા પછી જો એમની ક્ષત્રિય એમની દેરીએ અને જો આજનો યુવાન 18-18 વર્ષ થયા હોય, લગ્ન થયા હોય, કોઈ સંતાન પ્રાપ્તિ ન હોય અને ત્યાં જઈને સંકલ્પ કરે, એ વિશતપુરાના હિતેશભાઈ સુખદેવભાઈના દીકરા, તો એ હિતેશભાઈના ત્યાં બે સંતાનો જોડ્યા, એક દીકરીને દીકરો, તો એને ચાંદીથી ત્યાં જોખવામાં આવ્યો. તો આ સંતની મહાનતા કેટલી એમ, એક એક સંત એવા એમ કે પૂજ્ય અમારા દાદા ગુરુ ભગવત સ્વરૂપ સ્વામી, એમની ક્ષત્રિય આજે સંકલ્પ કરે કોઈ
તો એના ફળીભૂત થાય. વઢવાણના એક એક સંતો એટલા પવિત્ર છે. પણ વાલા ભક્તજનો, તમને જે મળ્યું છે 16 વલુસ્વાનું, એ આ જગતમાં કોઈને મળ્યું નથી. અને આજે તમારી સામે ત્રણ ત્રણ સદગુરુ સંતો આજ દર્શન આપી રહ્યા છે. અને જો મને તમને વિશ્વાસ હશે ને, તો મારું તમારું કામ ચોક્કસ થશે, થશે ને થશે. આ તમારી સામે આટલી એક કલાક બોલો, એ કોઈ મારા ભણતરના કારણે નથી, પણ એક મારા દાદા ગુરુ પૂજ્ય મોટા સ્વામી ભગવત સ્વરૂપ સ્વામી અને પૂજ્ય સ્વામીના આશીર્વાદથી બોલો. વાલા ભક્તજનો, જે કંઈ બોલો છું એમના રાજીપાના અર્થે ભગવાન સ્વામિનારાયણની કૃપા છે કે મુકમ કરો તી વાચાલમ. મારા જેવા મૂંગાને જોઈ બોલતો કર્યો હોય ને, તો આવા મારા બે બે ગુરુની કૃપાથી વાલા ભક્તજનો બોલતો થયો છું. તો હવે પછી મને કલાકનો સમય હતો અને 5-10 મિનિટ વધારે મેં લીધી છે, તો શાસ્ત્રી સ્વામી રાજી રહેજો અને મારી વાણીને પૂર્ણ કરીશ ભગવાનના જય ઘોષ સાથે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ.